તો સાબરકાંઠા ફોરેસ્ટ વિભાગ અને પોલીસ વિભાગના નાક નીચે ચંદનની ચોરીની ઘટના સામે આવી હિંમતનગર ડીએસપી કચેરીની સામે આવેલા વનરક્ષક અધિકારીના ઘર આગળ ચંદનનું ઝાડ કપાયું આમ પોલીસ અને વન વિભાગને ચંદન ચોરોએ જાણે ખુલ્લી ચેલેન્જ આપી છે ડીસીએફના ઘર આગળથી ચાલીસ હજારની કિંમતનું ચંદનનું ઝાડ ચોરાયું આમ હવે ઈડર બાદ હિંમતનગરમાં પણ ચંદનના ઝાડ સલામત નથી જંગલોની જાળવણી કરનાર અધિકારીના ઘર આગળ જ ચંદનનું ઝાડ કપાયું છે જેથી નાક બચાવવા જંગલ ખાતાના અધિકારીઓએ માત્ર અરજી જ આપી છે તો પોલીસે પણ પોતાનું નાક બચાવ માત્ર જાણવાજોગ જોગ દાખલ કરી છે